સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ પાંચ તબક્ક વિષય ગુજરાતી વ્યાકરણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ જે બાલ આનંદ આજે મેં પુસ્તક તમને બતાવ્યું છે એ પ્રમાણે આપણી પાસે છે, એમાં વિભાગ બે લેખન વિભાગ. વિદ્યાર્થી મિત્રો, એમાં અનુલેખન છે, પત્ર લેખન છે, વાર્તા લેખન, નિબંધ લેખન, ચિત્ર વર્ણન, કહેવતો, સુવિચારોનો અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર, આ એટલું પાઠો આપવામાં આવ્યા છે, 1-7 પાઠ. વિદ્યાર્થી મિત્રો, આપે પાકી નોટ બનાવી છે, તેમાં આપે આ લખેલું જ છે, પણ ફરી એકવાર આપને જણાવી દઉં કે લેખન વિભાગમાં પાના નંબર 48 આપ જરા ખોલો, એમાં પત્ર લેખન છે. તો પહેલો પત્ર, એમાં પત્ર કઈ રીતે લખાય? વિદ્યાર્થી મિત્રો, સરનામું પર, સાઈડમાં, સંબોધન અને પત્ર વસ્તુ, છેલ્લે સમાપન કરીએ ત્યારે આપણે લિખિતન કરવાનું છે. અને પત્ર લેખનનો નમૂનો આપ્યો છે, તમે તમારી માલિકીના કારણે એક અઠવાડિયું શાળાએ જઈ શકો તેમ નથી, તેની જાણ કરતી રજાર ચિઠ્ઠી તમારા વર્ગ શિક્ષકને લખો. વિદ્યાર્થી મિત્રો, એમાં તમારું નામ લખવાનું છે, ખાલી નિલય કે શાહની બદલે તમારું નામ લખવાનું છે. અને પત્ર ધોરણ 5 ક હોય તો અ, ભ હોય તો ભ, અને ક હોય તો ક લખવાનું છે. પત્ર 2, તમારા કાકાએ તમને વર્ષગાંઠ પ્રસંગે વાર્તાના પુસ્તકનો એક સેટ મોકલ્યો છે, તેમનો આભાર માનતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્ર, જ્યાં સરનામું છે ત્યાં તમારું સરનામું આવશે અને તમારે કાકાને પત્ર લખવાનો. ત્રીજો પત્ર છે, તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શીખવણી આપતો પત્ર. તો વિદ્યાર્થી મિત્રો, ને એમાં પણ તમારું સરનામું આવશે, તમારા નાના ભાઈને તમે હોસ્ટેલમાં રહ્યો છો એટલે તમારે ત્યાં પત્ર લખવાનો છે. એ રીતે જ તમારું હોસ્ટેલનું સરનામું લખવાનું છે. આપણા હોસ્ટેલના સરનામા સેન્ટ મેરી હોસ્ટેલ તમે લખી શકો, રૂમ નંબર 7 લખી શકો, અને પછી તમારા નાના ભાઈને તમારો પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પત્ર છે, તમે મકર સંક્રાંતિની ઉજવણી કઈ રીતે કરી? તો એ તમારા મિત્રને પત્ર લખવાનો છે, એમાં તમારું સરનામું હશે. તો આ બધા જ પત્ર એકવાર ફરીવાર ન લખ્યા હોય તો લખી નાખજો, આમાંથી એક પરીક્ષામાં પૂછાશે. હવે વાર્તા લેખન. વિદ્યાર્થી મિત્રો, મુદ્દા ઉપરથી વાર્તા કરવાની છે, એમાં સિંહ અને ઉંદર, ખેડૂતના 4 દીકરા, ફેરિયાની યુક્તિ, સમજદાર બકરીઓ, આ વાર્તા તમારે લખવાની છે, લખેલી જશે, આમાંથી એક પરીક્ષામાં પૂછાશે. છેલ્લે આપણે જઈએ છીએ નિબંધ લેખનમાં. તો નિબંધ લેખન પાના નંબર 58 ઉપર છે, એમાં વર્ષા ઋતુ છે, મારી દિનચર્યા, મને શું થવું ગમે, મેં માણેલું પર્યટન અને દિવાળી, છેલ્લે આપણો રાષ્ટ્રધ્વજ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર, આટલા નિબંધો છે. છેલ્લે 8મો નિબંધ છે, મારું પ્રિય પ્રાણી, એમાં એને ગાય લીધું છે. તો આ નિબંધમાંથી એકાદ નિબંધ પૂછી શકાય પરીક્ષામાં, તો એ પણ તમે પાક્કું કરજો. ચિત્ર વર્ણન. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર વર્ણનમાં કોઈ પણ એક ચિત્ર આપ્યું હોય તો તમારી રીતે 5-7 લીટી લખવાની છે. એમાં ઉત્તરાયણનું દ્રશ્ય હોય, કોઈ પણ દ્રશ્ય હોય તો તમારે લખવાનું છે. કહેવતો, સુવિચારનો અર્થ વિસ્તાર. વિદ્યાર્થી મિત્ર, 1, 2, 3, 4, 5 આપણને અર્થ વિસ્તારના નમૂનાઓ આપ્યા છે, એમાંથી એકાદ પૂછી શકાય, વિચાર વિસ્તારમાં પણ પૂછી શકાય. એટલા માટે ગુજરાતી વ્યાકરણના વિભાગ 2 માં તમે લખેલી પાકી નોટ લખી છે, ફરી એકવાર વાંચી જજો, પરીક્ષામાં પૂછી શકાય. આભાર. અસ્તુ.